पालनपुर तालुकाना स्थानिक लोको आजे फास्टटैग मामले विरोध दर्शावी रह्या छे। आबू रोड पालनपुर हाईवे पर आवेला खेमाणा टोल प्लाजा पर आजे मोटी संख्या में स्थानिक लोकोए फास्टटैग मामले विरोध दर्शावी तात्कालिक धोरणे सर्विस रोड तेमज स्थानिक लोको पासेथी टोल न उघरावा माटेनी रजूआत करी हती। केन्द्र सरकार ने नेशनल हाईवे ऑथोरिटी द्वारा 15 फेब्रुआरी थी फास्टटैग फरजियात कर्युं छे। फास्टटैग मामले स्थानिक लोको विरोध दर्शावी रह्या छे। पालनपुरथी आबू रोड तरफ जता नेशनल हाईवे पर खेवाणा टोल प्लाजा आवेलू छे। आ टोल प्लाजानी आसपासना 20 गामोनी अवरजवर होई आ गामना लोकोने फास्टटैगना कारणे नाणा चूकववा पड़े छे। स्थानिक लोकोनी मांगणी छे के अगाउ पण नेशनल हाईवे ऑथोरिटी पासे सर्विस रोडनी मांगणी करी हती, परंतु सर्विस रोडनी मांगणी पूर्ण थई नथी। सरकारे फास्टटैग फरजियात कर्युं छे तेना कारणे 20 गामना लोकोने मोटी हालाकी पड़ी रही छे। स्थानिक धारासभ्य મહેશ પટેલ, ભાજપ આગેવાન લાલજી પ્રજાપતિ, ભગવાન પટેલ સહિત મોટી સંખ્યામાં ગામના સરપંચ અને આગેવાનો ટોલ પ્લાઝા ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રોડની સાઈડ ઉપર બેસી જઈ આગ્રહપૂર્વક સર્વિસ રોડ બનાવવા માટેની ઉગ્ર માંગ કરી હતી। તેમજ જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારા મત વિસ્તારમાં ખેમાણા ટોલ ટેક્સ લાગે છે, તે આજુબાજુના ઘણા બધા ગામડાઓ લાગે છે જે નજીકમાં 10-15 કિલોમીટર એરિયામાં છે। જ્યારે ફાસ્ટટેગ આવ્યું છે ત્યારે ખેડૂતો હોય, અનેક ટ્રાન્સપોર્ટેશન હોય, એને આ મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે ટોલ ટેક્સ ઉપર ફાસ્ટટેગ સિવાય પસાર થવા નથી દેતા। તો આ ખેડૂતો અને સ્થાનિક લોકોની સરપંચોની રજૂઆત હતી, આજે અમે રજૂઆત કરી છે। અગાઉ આજુબાજુના ગામોને ફ્રી હતું ટોલ ટેક્સ ઉપર, આજે અમે એમને અહીંયા કોઈ સર્વિસ રોડ નથી, એક સર્વિસ રોડની માગણી કરી છે। અને હમણાં સુધી સર્વિસ રોડ ના થાય સુધી સ્થાનિક લોકોને બાયપાસથી જવા દેવા વિનંતી કરી છે। માગણી અગાઉના સમયમાં સરકારમાં એમને અમને બાંયધરી આપી છે કે રજૂઆત કરશું અને આ બધો જ એમનો નજીકના સર્વિસ રોડ માટેની માગણી છે એ જો પૂરી નહીં થાય તો આવનારા સમયમાં ગાંધી ચિંધા માર્ગે અમે આંદોલન કરીશું। ટોલ પ્લાઝા ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ધારાસભ્યો સાથે જોડાયેલા સરપંચોને સ્થાનિક લોકોની માગણીને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ પણ પહોંચ્યા હતા। તેઓ સ્થાનિક લોકોની માગણીને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો।